हेलो फ्रेंड्स, वेलकम टू क्लास 8 ऑनलाइन टीचिंग। मित्रों, आपणे आगळना लेक्चरमां डिग्री ऑफ कम्पेरिजन में पॉजिटिव डिग्री, सुपरलेटिव डिग्री और कम्पेरेटिव डिग्री अभ्यास करो अने आपणे फिलिंग द ब्लैंक्स पूरता था। तो अहींया नंबर 7 सुधी आपणे करेलुं हतुं कि मिस्टर पाठक इज द मोस्ट ऑफ ऑल टीचर्स इन अवर स्कूल। तो अहींया मोस्ट एक्सपीरियंस्ड, मैं तमने कहेलुं कि अहींया समातुं नथी तो मैं अहींया लखेलू छे, बराबर। तो फिलिंग द ब्लैंक्स में शू लखशू, द मोस्ट एक्सपीरियंस्ड, ओके, ते सौथी अनुभवी शिक्षक छे। मिस्टर पाठक अमारी शाळाना सौथी अनुभवी शिक्षक छे। हु इज यूजफुल, कोण उपयोगी छे, अ बुलक ओर अ हॉर्स। तो मित्रों, अहींया हु इज यूजफुल में अहींया आगळ अहींया मैं मोर लखेलू छे, मोर यूजफुल। हु इज मोर यूजफुल, कोण वधारे उपयोगी छे, अ बुलक ओर अ हॉर्स, एच ओ आर एस ई, ओके, यू नथी। तो कोण वधारे उपयोगी छे, बढ़त के घोड़ो। तो अहीं मोर यूजफुल। नंबर 9, द कॉस्ट ऑफ माय सारी इज रूपीज 500, द कॉस्ट ऑफ योर सारी इज रूपीज 300। जो मारी साड़ी किंमत 500 रुपया है और तारी साड़ी किंमत के 300 रुपया है, तो कोनी साड़ी मोंघी है, मारी साड़ी। तो अहीं शू थशे, माय सारी इज कॉस्टलियर देन, अहीं टी एच ए एन देन छे, ओके, कॉस्टलियर देन योर सारी। अहीं कॉस्टली जे छे एनू कम्पेरेटिव फॉर्म लगावती करती वखते वाय निकली जाए छे, वायने जगह आई करवानू अने त्यारबाद ई आर लगाड़वानू रहे छे अने देन। नंबर 10, सचिन मे 10 रन्स इन द फर्स्ट इनिंग्स। सचिने पहली इनिंगमां 10 रन कर्या। सचिन मेड 70 रन्स इन द सेकंड इनिंग्स। बीजी वार केटला रन कर्या, 70 रन कर्या। तो देखीतुं छे कि बीजी वखते वधु सारू रम्यो, तो अहींया शू थशे सेंटेन्स, सचिन प्लेइड बेटर इन द सेकंड इनिंग। मित्रों, गुड एटले सारू, बेटर एटले तेना करता पण वधारे सारू, अने बेस्ट एटले सर्वश्रेष्ठ। अहींया कम्पेरेटिव फॉर्म के पहली इनिंगनी प्रमाणमां बीजी इनिંગમાં તે સરસ રમ્યો હતો, તો અહીંયા બેટર આવશે, પ્લે ઇટ બેટર ઇન ધ સેકન્ડ ઇનિંગ। હવે મિત્રો, આપણે ડિગ્રીનો અભ્યાસ તો કર્યો, પરંતુ એક ડિગ્રીમાંથી બીજી રીતે, બીજી ડિગ્રીમાં કેવી રીતે ફેરવવું, એટલે કે ઇન્ટરચેન્જ ઓફ ડિગ્રી ઓફ કમ્પેરિઝન, એક ડિગ્રીમાંથી બીજી ડિગ્રીમાં આપણે રૂપાંતર કરવું હોય તો કેવી રીતે કરી શકીએ છીએ। મિત્રો, આ ટોપિક સૌથી અગત્યનું અને સમજવા જેવું છે। નાવ એક્ઝામ્પલ, સુપરલેટિવ ડિગ્રી। મિત્રો, આ સેન્ટેન્સ સુપરલેટિવ ડિગ્રીમાં આપ્યું છે, તમે જોઈ શકો છો, વિશાલ ઇઝ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ। તો વિશાલ આપણા વર્ગમાં સૌથી હોશિયાર વિદ્યાર્થી છે, ધ ક્લેવરેસ્ટ। આ જુઓ એટલે તમને ખબર પડી જાય કે સુપરલેટિવ ફોર્મ છે। હવે મિત્રો, આને આપણે કમ્પેરેટિવ ફોર્મમાં ચેન્જ કરવાનું છે, તો શું ફેરફાર કરવાનો? મિત્રો, સૌથી પહેલાં તો જે કરતા છે આપણો, કે વિશાલ સૌથી હોશિયાર છોકરો છે, તો પહેલાં વિશાલ અને ક્રિયાપદ લખી દેવાનું, તો વિશાલ ઇઝ, હવે જે વિશેષણ છે તેનું આ કમ્પેરેટિવ ડિગ્રીમાં આપણે ફેરવીએ છીએ, તો કમ્પેરેટિવનું ફોર્મ લખવાનું છે। તો ક્લેવરેસ્ટ છે તેનું મૂળ વિશેષણ છે ક્લેવર, તો એનું કમ્પેરેટિવ ફોર્મ થશે ક્લેવરર, CLEVERER, ક્લેવરર, અને કમ્પેરેટિવ ફોર્મમાં ધેન આવશે, તો ક્લેવરર ધેન, આટલું આપણે લખવાનું છે, અને પછી એની અધર શબ્દ લખવાનો છે, આ કાળજી રાખવાની છે। વિશાલ ઇઝ ક્લેવરર ધેન એની અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ। એનો મતલબ એ થાય કે વિશાલ આપણા વર્ગમાં બીજા કોઈ પણ વિદ્યાર્થી કરતાં વધારે હોશિયાર છે। આ છે કમ્પેરેટિવ ફોર્મ। કમ્પેરેટિવ ફોર્મમાં શું કરવાનું છે મિત્રો? સુપરલેટિવ ફોર્મમાંથી કમ્પેરેટિવમાં ફેરવવા માટે આપણે કરતા ક્રિયાપદ અને ત્યારબાદ જે વિશેષણ છે તેનું કમ્પેરેટિવનું ફોર્મ અને ધેન લખવાનું છે, ત્યારબાદ એની અધર અને વધારાના શબ્દો, એની અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ। નાઉ ઇન પોઝિટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રીમાં શું ફેરફાર થશે? હવે મિત્રો, કમ્પેરેટિવ ડિગ્રીમાંથી તમે જો પોઝિટિવમાં ચેન્જ કરતા હોય, તો તમારે અહીંયા એની અધર છે ત્યાંથી વાક્ય ઉઠાવવાનું છે, પણ એની અધર નથી લખવાનું, શું લખવાનું છે? નો અધર। જુઓ મિત્રો, તો નો અધર સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ, જુઓ એની અધરની જગ્યાએ શું કર્યું? નો અધર।
एनी अदर स्टूडेंट, सॉरी नो अदर स्टूडेंट इन द क्लास, क्रियापद इज। હવે અહીંયા વિશાલી જ ક્લેવરર ધેન છે, તો આપણે અહીંયા પોઝિટિવમાં ફેરવવાનું છે, તો કરવાનું સો ક્લેવર એઝ વિશાલ, અહીંયા વિશાલ પાછળ આવશે, કમ્પેરેટિવમાં વિશાલ આગળ આવશે અને અહીંયા પાછળ આવશે, અહીંયા શું થશે વાક્ય, નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ સ્લો સો ક્લેવર એઝ વિશાલ, એટલે કે આપણા વર્ગમાં વિશાલ જેટલો હોશિયાર બીજો કોઈ વિદ્યાર્થી નથી। મિત્રો પોઝિટિવ ફોર્મમાં ફેરવો ત્યારે પહેલાં નો અધરથી વાક્ય શરૂ થશે, નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ, ત્યારબાદ ક્રિયાપદ ઇઝ, પછી સો એઝની વચ્ચે વિશેષણ મૂકવાનું છે સો ક્લેવર એઝ અને કરતા। ચલો બીજું ઉદાહરણ જોઈએ, ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ઓફ ઓલ બર્ડ્સ, એટલે કે બધા પક્ષીઓમાં સૌથી સુંદર પક્ષી છે। તો અહીંયા સુપરલેટિવ ફોર્મ આપ્યું છે મિત્રો, બ્યુટિફુલ જે છે બ્યુટીફુલ થ્રી સિલેબલ વર્ડ છે, એટલા માટે આપણે તેની તેને ESTI પ્રત્યય લાગતો નથી, તો શું કરીશું આપણે મોસ્ટ લગાવીએ છીએ, ધ મોસ્ટ બ્યુટીફુલ લખેલું છે। હવે આપણે શું કરવાનું છે, કમ્પેરેટિવ ફોર્મમાં ફેરવવાનું છે। તો સૌ પ્રથમ કરતા ધ પીકોક છે, તો ધ પીકોક ઇઝ, તો બ્યુટીફુલની આગળ કમ્પેરેટિવ ફોર્મમાં મોર લાગે છે, તો ધ પીકોક ઇઝ મોર બ્યુટીફુલ ધેન, આટલે સુધી આપણે લખવાનું છે, અને પછી એની અધર શબ્દ વાપરવાનો છે એની અધર બર્ડ, ઓકે, ધ પીકોક ઇઝ મોર બ્યુટિફુલ ધેન એની અધર બર્ડ। હવે પોઝિટિવ ડિગ્રીમાં શું ફેરવશું, તો પોઝિટિવ ડિગ્રીમાં વાક્યની શરૂઆતમાં નો અધર લખવાનું, નો અધર બર્ડ ઇઝ સો બ્યુટિફુલ એઝ ધ પીકોક, એટલે બીજું કોઈ પણ પક્ષી મોર જેટલું સુંદર નથી। નો અધર બર્ડ ઇઝ સો બ્યુટિફુલ એઝ ધ પીકોક, પોઝિટિવ ડિગ્રીમાં અહીંયા સો બ્યુટિફુલ એઝ છે। મિત્રો આપણે નોટ આ નો અધર એટલે નેગેટિવ સેન્ટેન્સ કહી શકાય, નેગેટિવ ભાવ છે, અહીંયા નકારનો ભાવ છે, એટલા માટે આપણે સો એઝની વચ્ચે વિશેષણ મૂકીએ છીએ। તો મિત્રો કમ્પેરેટિવ ફોર્મમાં વાક્યમાં વચ્ચે પાછળ જે ધેન છે એના પછી એની અધર આવશે, જ્યારે પોઝિટિવ ડિગ્રીમાં નો અધર વાક્યની શરૂઆતમાં આવશે। હવે ત્રીજું ઉદાહરણ જોઈએ, ચાઇલ્ડહુડ ઇઝ ધ બેસ્ટ પીરિયડ ઇન મેન્સ લાઈફ, એટલે કે બચપણ છે તે મનુષ્યના જીવનનો સૌથી કેવો છે, કેવો પીરિયડ છે, કેવો સમયગાળો છે, સૌથી સુંદર સમયગાળો છે અથવા સારો સમયગાળો છે। હવે મિત્રો એને કમ્પેરેટિવ ફોર્મમાં આપણે ફેરવીએ, તો સૌથી પહેલાં કરતા ચાઇલ્ડહુડ હતું, તો આપણે ચાઇલ્ડહુડ લખી દઈશું, ચાઇલ્ડહુડ ઇઝ, હવે ધ બેસ્ટ હતું પહેલાંમાં, તો બેટર ધેન એની અધર પીરિયડ ઇન મેન્સ લાઈફ, ચાઇલ્ડહુડ ઇઝ બેટર ધેન એની અધર પીરિયડ ઇન મેન્સ લાઈફ, અને પોઝિટિવ ડિગ્રીમાં મિત્રો નો અધરથી સ્ટાર્ટ કરવાનું, નો અધર પીરિયડ ઇન મેન્સ લાઈફ ઇઝ સો ગુડ એઝ ચાઇલ્ડહુડ, આ ગુડ છે તે બેટરનું પોઝિટિવનું ફોર્મ છે, નો અધર પીરિયડ ઇન મેન્સ લાઈફ ઇઝ એઝ ગુડ એઝ અથવા તો સો ગુડ એઝ ચાઇલ્ડહુડ, તો મનુષ્યના જીવનમાં બાલ્યાવસ્થા જેટલો સારો બીજો કોઈ કાળ નથી। હવે મિત્રો અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત શું છે, મેં તમને સમજાવ્યું છે કે આપેલ વાક્ય જો સુપરલેટિવ ડિગ્રીમાં હોય, તમારે તેનો કમ્પેરેટિવ ફોર્મમાં ચેન્જ કરવું હોય, તો આ તેની વાક્યરચના છે કે સૌથી પહેલાં કર્તા લખો, તેનું ક્રિયાપદ લખો, અને પછી આપેલ જે શબ્દ છે તેનું કમ્પેરેટિવ ફોર્મ લખવાનું અને ધેન લખવાનું, અને ત્યારબાદ એની અધર શબ્દ વપરાય છે। તેવી જ રીતે જ્યારે તમે પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરશો, કમ્પેરેટિવ ડિગ્રીમાંથી પોઝિટિવ ડિગ્રીમાં રૂપાંતર કરશો, ત્યારે શું કરશો, વાક્યની શરૂઆતમાં નો અધર આવશે, વાક્યની શરૂઆત નો અધરથી થાય છે, એ નો અધર પછી વધારાના શબ્દો છે, અને ત્યાર પછી સો એઝ અથવા એઝ એઝ વચ્ચે ક્રિયા જે વિશેષણ છે તે મૂળ વિશેષણ આવશે, અને ત્યારબાદ કરતા આવશે। આ રિમેમ્બર પણ તમારે યાદ રાખીને નોટબુકમાં લખવાનું છે। નાવ એક્ટિવિટી ટુ, મિત્રો હવે આ ત્રણેય ડિગ્રીને આપણે સમજી ગયા છીએ, આગળના લેક્ચરમાં આગળની બે ડિગ્રીઓ સમજ્યા હતા અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂરી હતી, આજે આપણે કમ્પ્લીટ ત્રણે ત્રણ ડિગ્રીનો અભ્યાસ થઈ ગયેલો છે આગળના પીરિયડમાં, એટલે આપણે એક્ટિવિટી ટુ અહીંયા સમજી લઈએ નંબર વન।
ધ નર્મદા ઇઝ ધ બિગેસ્ટ રિવર ઇન ધ ગુજરાત. મિત્રો, હવે જ્યારે તમારે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાનું છે ત્યારે તમે થોડી કાળજી રાખશો તો પૂરી શકશો. જો વાક્યની તમારે જે ફિલિંગ ધ બ્લેન્ક્સ પૂરવાની છે તેની આગળ આર્ટિકલ ધ હોય તો કોઈ પણ સંજોગો ઊભા નથી થતા કે બીજી કોઈ ડિગ્રી હોય ત્યાં સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ તમારે મૂકી દેવાનું. તો બિગનું બિગેસ્ટ મૂકી દીધેલું છે. નંબર ટુ, ધ કાઉ ઇઝ એઝ યુઝફુલ એઝ ધ ડોગ. મિત્રો, અહીંયા એઝ આપેલો જ છે એટલે આપણે એઝ યુઝફુલ લખી શકાય, કારણ કે બીજી કોઈ ડિગ્રીમાં અહીંયા એઝ હોતો નથી. નંબર થ્રી, બનાના ઇઝ, અહીંયા ઇઝ ક્રિયાપદ આપેલું છે, સ્વીટર ધેન એન એપલ એટલે કે કેળું સફરજન કરતાં વધારે મીઠું છે અથવા મધુર છે. નંબર ફોર, અ હોર્સ ઇઝ ટોલર ધેન અ ડોગ, ઘોડો કૂતરા કરતાં વધારે ઊંચો છે. નંબર ફાઈવ, આઈ એમ ક્લેવર બટ માય ફ્રેન્ડ ઇઝ નોટ સો ક્લેવર એઝ આઈ. હું હોશિયાર છું પણ મારો મિત્ર મારા જેટલો હોશિયાર નથી, તો નકાર વાક્ય છે એટલા માટે નોટ છે એટલે સો ક્લેવર એઝ આઈ, અહીંયા વિરોધ બતાવે છે. નંબર સિક્સ, બોમ્બે ઇઝ ધ બેસ્ટ સીપોર્ટ ઇન ધ ઇન્ડિયા. મિત્રો, ધ આર્ટિકલ આવ્યો એટલે અહીંયા બેસ્ટ આવશે. અહીંયા બ્રેકેટમાં મિત્રો શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને હું ફિલિંગ ધ બ્લેન્ક્સ કરું છું. અહીંયા ગુડ આપેલું છે એટલે એનું સુપરલેટિવ ફોર્મ આપણે બેસ્ટ મૂક્યું છે. નંબર સેવન, અજય એન્ડ વિજય આર ટુ બ્રધર્સ. અજય અને વિજય બે ભાઈઓ છે. હુ ઇઝ ઓલ્ડર ઓફ ધ ટુ, બંનેમાં મોટું કોણ છે. બંનેની જ્યારે સરખામણી થતી હોય ત્યારે આપણે મિત્રો કમ્પરેટિવ ફોર્મ મૂકવાનું. નંબર એઇટ, ધ રોઝ ઇઝ ડેશ ઓફ ઓલ ફ્લાવર્સ. ઓલ ફ્લાવર્સ છે એટલે સુપરલેટિવ ડિગ્રી. સ્વીટ આપ્યું છે તો ધ સ્વીટેસ્ટ. નંબર નાઇન, મિસ્ટર પાઠક ઇઝ ડેશ ઓફ ઓલ ટીચર્સ ઇન અવર સ્કૂલ. તો મિત્રો અહીંયા એક્સપિરિયન્સ આપ્યું હતું, અહીંયા ડીની ભૂલ હતી, એક્સપિરિયન્સ લાવશે અનુભવી. તો ધ મોસ્ટ એક્સપિરિયન્સ, મોસ્ટ એક્સપિરિયન્સ્ડ. નંબર ટેન, હી ઇઝ ડેશ ધેન આઈ. તો મિત્રો બ્રેકેટમાં બિઝી આપ્યું છે એટલા માટે આપણે શું કરશું, બિઝિયર. હી ઇઝ બિઝિયર ધેન આઈ. નંબર ઇલેવન, લતા કેન સિંગ વેલ. લતા સરસ રીતે ગાઈ શકે છે. બટ આઈ કેન સિંગ બેટર ધેન લતા, પરંતુ હું તેના કરતાં પણ વધારે સરસ ગાઈ શકું છું. હુ ઇઝ મોર યુઝફુલ, કોણ વધારે ઉપયોગી છે, અ કાવ ઓર અ ડોંકી, ગાય કે ગધેડો. બંનેની સરખામણી છે એટલે કમ્પરેટિવ ફોર્મ આવશે. નંબર થર્ટીન, વી એન્જોય મોર કમ્ફર્ટ સો વી આર ડેશ અવર ફોર ફાધર્સ. તો વી એન્જોય મોર કમ્ફર્ટ્સ, આપણે વધારે સુખ સાહેબીઓ ભોગવીએ છીએ, તેથી વી આર હેપીયર ધેન અવર ફોર ફીધર્સ. નવ નંબર ફોર્ટીન, આઈ એમ ક્વાઇટ સ્ટ્રોંગ, હું મજબૂત છું, બટ માય બ્રધર ઇઝ નોટ સો સ્ટ્રોંગ એઝ આઈ એમ. અહીંયા મિત્રો સ્ટ્રોંગ આપેલું છે તો સો સ્ટ્રોંગ એઝ આઈ એમ એટલે હું મજબૂત છું પણ મારો ભાઈ એટલો બધો મજબૂત નથી. નંબર ફિફ્ટીન, બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ. સૌથી ઊંચામાં ઊંચી બિલ્ડિંગ છે, સુપરલેટિવ ડિગ્રી. ટોલ આપેલું છે, આપણે તેનું ટોલેસ્ટ લખીએ છીએ. નંબર સિક્સટીન, નાઉઅડેઝ અ બસ ઇઝ મોર યુઝફુલ ધેન અ બુલોક કાર્ટ ફોર ટ્રાવેલિંગ. તો અહીંયા યુઝફુલ બ્રેકેટમાં આપેલું છે મિત્રો, તો આપણે તેનું મોર યુઝફુલ લખેલું છે. કેવી રીતે ખબર પડે, જો પાછળ ધેન આપ્યું છે. મિત્ર, એક કી યાદ રાખવા જેવી છે કે જો ફિલિંગ ધ બ્લેન્ક્સની પાછળ ધેન આપેલું હોય તો ત્યાં તમારે કમ્પરેટિવનું ફોર્મ લખવાનું છે, અને જો ફિલિંગ ધ બ્લેન્ક્સની આગળ ધ આપેલું હોય, અહીંયા આપેલું નથી પરંતુ જો આપેલું હોય તો તમારે સુપરલેટિવનું ફોર્મ આવે છે. હવે મિત્રો બાકીની ફિલિંગ ધ બ્લેન્ક્સ હજી વધારે છે તો આપણો ટાઈમ, વિડીયો લાંબો થઈ જશે, એટલા માટે આગળના પીરિયડમાં કરીશું. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.